ધ્યેય સાયન્સ સેન્ટર જોશીપરા જૂનાગઢ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય ગુજરાતી પાઠ 12 પ્રસંગી. તેમના લેખક છે ભરત ભટ્ટ અને આ પાઠનો પ્રકાર છે પ્રસંગ લેખ. તેમનો જન્મ 7/10/1940માં થયો હતો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર જોયું હતું કે નાનાભાઈ ભટ્ટ છે એ શું કરે છે, તો કે જ્યાં બાળકો છે સંસ્થાના, તે બાળકો પોતે શું કરવા તૈયાર થાય છે, તો કે તોફાન દિનની ઉજવણી કરવા તૈયાર થાય છે. ત્યારે પોતે સૂઝબૂઝથી નાનાભાઈ આ બાળકોને શું કરે છે, તો કે તોફાન દિવસની ઉજવણી કઈ રીતે બંધ કરાવવી તેનો નુસ્ખો અજમાવી જોવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પાઠનો થોડો આગળ અભ્યાસ કરીશું. આપણે ત્યાં સુધી જોયેલું હતું કે એક કાબેલ શતરંજ ખેલાડીની અદાથી નાનાભાઈ પોતાની ચાલના પરિણામોના પૂર્વાનુમાન સમજી લઈ જાણે અલિપ્ત બની ગયા. એટલે નાનાભાઈ ભટ્ટ કેવા હતા, તો કે હોશિયાર હતા. અને જેવી રીતે શતરંજ એટલે શું, તો કે જે 64 ખાનાવાળી એક રમત ચાલ યુક્તિ આવે એને શું કહેવાય છે, તો કે શતરંજની રમત કહેવામાં આવે છે. અને પોતાને પૂર્વાનુમાન એટલે પહેલેથી જ ખબર હતું અને એ સમજી પોતે શું થઈ જાય છે, તો કે ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે, ત્યાં સુધી આપણે જોયેલું હતું. હવે આગળ જોઈશું કે ગયેલા છોકરાઓ કોઈ મૂંગા રહી શકે, તરત વાત ફેલાઈ ગઈને પ્રવીણ ગિરીશ મહેન્દ્ર આવ્યા નાનાભાઈ પાસે. શા માટે, તો કે નાનાભાઈને ખબર જ હતી કે જે છોકરાઓએ ભાગ લીધો નથી એ કંઈ ચૂપ બેસવાના નથી, એ કઈ જ દેવાના છે જે તે આગેવાનીની અંદર આગળ હતા એ બાળકોને. અને એટલા માટે વાત છાની રહી નહીં અને વાત તરત છે સંસ્થાની અંદર ફેલાઈ ગઈ કે નાનાભાઈ છે તોફાન દિનની નિમિત્તે આ તોફાન કરવાના છે. અને તરત જ જે પ્રવીણ ગિરીશ અને મહેન્દ્ર નામના જે આગેવાન તરીકે છોકરાઓ હતા એ કોની પાસે આવે છે, તો કે નાનાભાઈ ભટ્ટ પાસે આવે છે. નાનાભાઈ કોઈની બેગમાંથી નવા કપડાં કાઢીને તેને કાતર મુકાય, નાનાભાઈએ ધાર્યો હતો તેવો જ પ્રશ્ન પ્રવીણે પૂછ્યો. શા માટે, તો કે નાનાભાઈએ નુસ્ખો અજમાવ્યો હતો કે આપણે શું કરવાનું છે, તો કે પ્રવીણની બેગમાંથી જે સૂટ પડ્યું છે તે કાઢીને એને કાતર મૂકવાની છે. અને એટલા માટે આજે પ્રવીણ છે એ નાનાભાઈને શું કરે છે, તો કે પ્રશ્ન પૂછે છે. કોઈ એવું તોફાન કરે તો આપણાથી ના કેમ પડાય, નાનાભાઈ છે એ ઠંડે કલેજે કહે છે. એટલે કે પોતે શું કરે છે નાનાભાઈ, તો કે શાંત મગજ રાખીને કહે છે કે જો કોઈ આવા તોફાન કરે તો એનાથી ના પાડી શકાય નહીં. પણ તો નાનાભાઈ અમને કેટલું બધું નુકસાન જાય. હવે નાનાભાઈ શું કહે છે, નુકસાન તો જાય જ ને, આ તો તોફાન દિન છે, રસોડામાં પણ ગોળ ખાંડનું નુકસાન થશે ને. નાનાભાઈ ગંતવ્ય તરફ આગળ વધતા બોલ્યા. ગંતવ્ય એટલે શું, તો કે જે બાળકોએ શું કર્યું હતું, તો કે એને નિર્ધારિત કર્યું હતું, નક્કી કર્યું હતું કે આપણે શું કરવાનું છે, તો કે સંસ્થાની અંદર જે ગોળ અને ખાંડ પડ્યા છે એ બધા ખાઈ જવાના છે, આવા તોફાન કર્યા હતા. એટલે નાનાભાઈ આજે પોતે શું કહે છે, તો કે એ નિર્ધારિત લક્ષ્ય તરફ આગળ વધે છે અને બોલે છે કે રસોડામાં પણ ગોળ ખાંડનું ઘણું નુકસાન થશે. અને નાનાભાઈ આવી રીતે પોતે છે એ જે વાત હતી એ આ પોતાની આગળ મૂકે છે. ત્યારે બાળકો શું કહે છે, પણ એ તો સંસ્થાને નુકસાન થયું કહેવાય, જ્યારે આ તો વિદ્યાર્થીઓને નુકસાન જાય. વિદ્યાર્થી ભેદ બતાવવા બોલ્યા પણ વાક્ય પૂરું કરતાં જરા ધીમો પડી ગયો. ધીમો પડી ગયો એટલે શું, ભેદ બતાવવો એટલે શું, તો કે ફરક કે તફાવત જણાવો. અને જ્યારે વાક્ય પૂરું કરે છે અને તરત જ પોતે ઢીલો પડી જાય છે. શા માટે, તો કે પોતે શું કહે છે કે સંસ્થાને નુકસાન થવું હોય તો ભલે થાય, પરંતુ બાળકોને નુકસાન થવું જોઈએ નહીં. તો તોફાન દિનમાં માત્ર સંસ્થાને નુકસાન થાય એ જ તોફાન આવે એમને નાનાભાઈએ વેધકતાથી પૂછ્યું. એટલે નાનાભાઈ છે
હવે શું કરે છે તો કે વેધકતા એટલે અસરકારક દાખવે છે અને કહે છે તો કે જેવી શું કરવાનું તો કે જેવી રીતે સંસ્થાને નુકસાન થાય એવું જ શું કાર્ય કરવાનું, બાળકોને નુકસાન થાય એવું નહીં કરવાનું. જેમ સંસ્થાને નુકસાન થાય તેમ તમને પણ નુકસાન થાય ને અને મને પણ નુકસાન થાય. તોફાન દિન તો બધાને સરખો જ લાગુ પડે ને, બોલો એવો તોફાન દિન ઉજવવો છે ને? નાના ભાઈએ ઉમેર્યું. હવે બાળકો શું કરે છે, કોઈ શું બોલે, અંદર ગુસપુસ અને હા નાના થવા લાગ્યા. એટલે હવે છે એ છાની છાની શું થવા લાગ્યું તો કે છાની છાની વાતો થવા લાગ્યું અને બધા શું કરવા લાગ્યા તો કે આનાકાની કરવા લાગ્યા. જુઓ અહીં અંદરો અંદર વાદ વિવાદ ન કરો, બધા જ વિદ્યાર્થીઓને ભેગા કરો, તોફાન દિન રાખવો કે નહીં તે આપણે સૌ સાથે મળીને નક્કી કરીએ. આવી રીતે કોણ કહે છે તો કે નાના ભાઈ કહે છે. એટલે નાના ભાઈ કહે છે કે તમે અંદરો અંદર ચર્ચા વિચારણા કરવાનું રહેવા દો અને બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ અને નક્કી કરો કે આપણે તોફાન દિવસની ઉજવણી કરવી છે કે નથી કરવી. બધા નાના ભાઈની હાજરીમાં મળ્યા અને પોતે જેને આકર્ષક અને લાભપ્રદ કાર્યક્રમ માનતા હતા તેની પર ગંભીરતાથી ચર્ચા વિચારણા કરી. જેઓ તોફાન દિનની મધુર કલ્પનાના સર્જન માટેનું ફળદ્રુપ ભેજું ધરાવતા હતા તેઓએ જ આ સભામાં તોફાન દિન બંધ છે તેમ જાહેર કર્યું. એટલે કે હવે શું થાય છે તો કે બધા છે નાના ભાઈની હાજરીમાં મળે છે અને આ તોફાન દિવસનો કાર્યક્રમ કેવો માનતા હતા તો કે આકર્ષક અને લાભપ્રદ એટલે કે ફાયદાકારક છે એવું માનતા હતા. એ હવે શું થાય છે તો કે એના ઉપર ગંભીર ચર્ચા વિચારણા થાય છે અને પરિણામે ફળદ્રુપ ભેજું ધરાવવું એટલે શું તો કે કોઈ સારો રસ્તો સૂજે કે સુખદ પરિણામ આવે એવા પ્રકારની બુદ્ધિ હોવી. આવા જે બાળકો હતા એ જ શું કરે છે તો કે એ જ પોતે જાહેર કરે છે કે તોફાન દિન બંધ છે એવું પોતે જાહેરાત કરે છે. શતરંજ કહો, નાટક કહો, યુદ્ધ કહો, જે કહો તે પણ તેને ખેલનારા જુદા હતા ને તેને ખેલાવનારા દૂર અદ્રશ્ય અલગ હતા. નાના ભાઈ આમ યુવા કેળવણીની એક અદ્ભુત ચાલ ચાલી બતાવી. એટલે શું તો કે કહેવાનો મતલબ એમ છે કે શતરંજની રમત હોય, નાટક ભજવવાનું હોય કે કોઈ યુદ્ધ કરવાનું હોય, પણ તેની યોજના કરનાર અને ભજવનાર બંને કેવા હોય છે તો કે જુદા હોય છે. યોજનાનું આયોજન કરનાર પડદા પાછળ હોય છે અને નાના ભાઈ પણ ઉત્તમ કેળવણીકાર હતા, તેમણે પણ યુવાનોને કેળવવા માટે આ જ એક અનોખી ચાલ ચલી હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીં એક પ્રસંગ પૂરો થાય છે. હવે જે બીજો પ્રસંગ છે એ દક્ષિણામૂર્તિના ઉત્તર કુમારો એ આપણે જોઈશું. વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ મને લાગે છે કે કવિ સાથે સરખાવી શકાય. એકવાર દક્ષિણામૂર્તિ વિનય મંદિરના આવા પ્રખર કાલ્પનિકો નાના ભાઈને કહે, નાના ભાઈ તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરો છો ને તો સ્વયં શિક્ષણ દિનનું મહત્વ સમજાવો છો તો સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીઓને સોંપો તો. એટલે હવે આ દક્ષિણામૂર્તિના જે ઉત્તર કુમારો છે એ પોતે શું કરે છે તો કે પોતે કહે છે કે હવે આપણે શું પ્રખર એટલે કહેવા તો કે વિદ્વાન વિશિષ્ટ કાલ્પનિકો નાના ભાઈને કહે. એટલે કે પોતે શું કરે છે તો કે નાના ભાઈને કહે છે કે તમે જો આ સંસ્થા સંભાળો છો તો ક્યારેક અમને પણ સંભાળવા આપો. આવી રીતે છે પોતે શું કરે છે તો કે નાના ભાઈ ભટ્ટ આગળ છે એ પોતે વાત કરે છે. નાના ભાઈ તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાતો એટલે કે સ્વયં શિક્ષણ દિનનું મહત્વ સમજાવો છો તો સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીને સોંપો તો, આવા પ્રશ્નાર્થ કરે છે. અને હવે ત્યારે શું થાય છે તો કે હા તમે સંસ્થા ચલાવો એથી રૂડું શું. એટલે નાના ભાઈ ભટ્ટ છે એ કહે છે
કે તમે જો બધા ઉત્તર વિદ્યાર્થીઓ છે સંસ્થા ચલાવતા હોય તેમાં મને કંઈ વાંધો નથી, કાલે તમે ઓફિસમાં મને મળો એટલે આપણે બધી વિચારણા ગોઠવણ કરી લઈએ. અને નાનાભાઈએ તરત શું કર્યું તો કે સંમતિ આપી દીધી. વિરાટ રાજાનો કુંવર ઉત્તરકુમાર જેવી તૈયારી સાથે કૌરવ સેનાને હરાવવા અને ગોવાળોની ગાયો છોડાવવા નીકળી પડ્યો હતો તેવી જ તૈયારી સાથે બીજા દિવસે વિદ્યાર્થીઓ નાનાભાઈને તેમની ઓફિસમાં મળવા ગયા. એટલે કે હવે શું થાય છે તો કે અહીં છે વિરાટ રાજાના કુંવરનું ઉદાહરણ આપીને આ બાળકોને કોની સાથે સરખાવે છે તો કે તે કૌરવ સેનાને હરાવવા માટે જેવી રીતે ગોવાળોની ગાયોને છોકરાઓ ગાયો છોડાવવા નીકળી પડતા હતા એવી જ રીતે આજે ઉત્તરકુમારો બધા ભેગા થઈને ક્યાં જાય છે તો કે નાનાભાઈની ઓફિસમાં નાનાભાઈ ભટ્ટને મળવા માટે જાય છે. પ્રતિનિધિઓ ઓફિસમાં પહોંચ્યા એટલે નાનાભાઈ કહે આવી ગયા, ચાલો મેં બધું તૈયાર રાખ્યું છે, તમે સંસ્થા સંભાળો છો ના? આવી રીતે છે એ નાનાભાઈ ભટ્ટ છે એ કહે છે કે સારું થયું તમે બધા આવી ગયા, મેં બધું જ છે એ તૈયાર રાખ્યું છે અને હવે તમે છે એ શું કરો તો કે આ સંસ્થા છે તમે સંભાળો. અમે તો સંભાળવા તૈયાર જ છીએ, તમને શું લાગે છે? વિદ્યાર્થીઓએ પૂછ્યું. એટલે વિદ્યાર્થીઓ કહે છે નાનાભાઈ ભટ્ટને કે અમે તો સંસ્થા સંભાળવા તૈયાર જ છીએ, તમને શું એવું લાગે છે કે અમે સંસ્થા નહીં સંભાળી શકીએ? મને એટલે નાનાભાઈ ભટ્ટ છે કહે છે કે મને તો બરાબર જ લાગે છે, તમે સંસ્થા સંભાળો, અમારે એટલી ચિંતા ઓછી. અને નાનાભાઈ આવી રીતે બોલે છે. હવે વિદ્યાર્થીઓ કહે છે તો હવે તમે અમને સોંપો અને સમજાવો કે કઈ રીતે કાર્ય કરવું, એની સા ભાળવણી કઈ રીતે કરવી. જુઓ પહેલાં તમે નક્કી કરી નાખો કે તમારામાંથી નિયામક કોણ થશે. નિયામક એટલે કોણ તો કે જે સંસ્થાના વડા હોય એને નિયામક કહેવામાં આવે છે. એટલે હું તેને બધું સોંપી દઉં, પછી હિસાબનીશ કોણ થશે એટલે કે હિસાબ રાખનાર. મકાન બાંધકામનું કોણ સંભાળશે? પ્રકાશન, પ્રકાશન એટલે કે પ્રકાશિત કરવાનું કાર્ય. વિભાગને કોણ સંભાળશે? મુખ્ય ગૃહપતિ કોણ થશે? એટલે કે છાત્રાલયની જે દેખરેખ રાખનાર અધિકારી હોય એને ગૃહપતિ તરીકે ઓળખવામાં આવે છે વગેરે પણ તમે નક્કી કરી નાખો. નાની લગતી સંસ્થાના વિરાટ દર્શનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. વિરાટ દર્શન એટલે કે જે આ બાળકોને આ સંસ્થાનું કાર્ય સંભાળવું કેવું લાગતું હતું તો કે નાનું લાગતું હતું, અને હવે એનું સ્વરૂપ એને કેવું લાગવા માંડે તો કે આ વિશાળ સ્વરૂપ છે એની પ્રક્રિયા છે હવે શરૂ થાય છે. પ્રક્રિયા એટલે શું તો કે કાર્યપ્રણાલી પદ્ધતિ. વાત આગળ ચાલી. તમે સરવૈયું અને સિલક તપાસી લો. સિલક તપાસવું એટલે શું તો કે બાકી વધેલી રકમ જોઈ લેવી, અને સરવૈયું એટલે કે જે વર્ષભરનો નફો ખોટ હોય એનો હિસાબ રાખવો. પગારની તારીખ નજીક આવે છે તેથી પૈસા છે કે નહીં તે જાણી લ્યો. પગાર માટે તેમજ બીજા કામો માટે ખૂટતી રકમ ક્યાંથી મેળવવી તે વિચારી લો. આવી રીતે નાનાભાઈ ભટ્ટ છે કહે છે તે નાનાભાઈ અમે પૈસાની વ્યવસ્થા તો ક્યાંથી કરીએ. હવે જ્યાં ઉત્તરકુમારો હતા એ કહે છે કે અમે પૈસાની વ્યવસ્થા તો કેવી રીતે કરી. વિદ્યાર્થીઓના પગ જરા ઢીલા થયા. હવે શું થાય છે તો કે જે વિદ્યાર્થીઓ છે એ જે આ સંસ્થા સંભાળવા માટે બહુ હોશિયાર થતા હતા એ હવે કેવા બની જાય છે તો કે પગ ઢીલા થવા એટલે શું તો કે એની હિંમત હવે થતી નથી, ના હિંમત થવું. મેં સંસ્થા શરૂ કરી ત્યારે, હવે નાનાભાઈ ભટ્ટ છે બોલે છે કે મેં સંસ્થા શરૂ કરી ત્યારે અને આજે પણ મારા વડીલો મિત્રોની મદદથી હું બધું ચાલ્યું છે. તમે તમારા વડીલો મિત્રોને
લખો નાના ભાઈ સાવ ભોળા બની જઈ બોલ્યા. હવે નાના ભાઈ છે એને કંઈ ખબર પડતી ન હોય એવી રીતે સાવ ભોળા બનીને કહે છે કે મેં સંસ્થા ચાલુ કરી ત્યારે મારા મિત્રો છે, વડીલો છે, એને મને મદદ કરી હતી. અને પણ તમે પણ એવી રીતે શું કરો તો કે તમારા વડીલો મિત્રોની સલાહ લો અને આવી રીતે પોતે છે એને કંઈ ખબર પડતી ન હોય એવા ભોળા બની જાય છે. વડીલો મિત્રો કાંઈ અમને પૈસા આપે? હવે ઉત્તર કુમારો છે કહે છે કે વડીલો મિત્રો છે અમને પૈસા થોડા આપે, તો બીજેથી મેળવો, સંસ્થા ચલાવવા પૈસા તો જોઈશે ને, આવું નાના ભાઈ ભટ્ટ છે ઉત્તર કુમારોને કહે છે. તો હવે ઉત્તર કુમારો શું કહે છે? તો કે નાના ભાઈ એમ કરીએ, નિયામક તમે જ રહો ને પૈસા લાવવાની જવાબદારી તમારી, બાકી બધું અમે સંભાળીશું. એક ચતુર વિદ્યાર્થીએ રસ્તો કાઢવો એટલે કે ઉપાય શોધવો. એક જે હોશિયાર વિદ્યાર્થી હતો તે રસ્તો કાઢે છે કે નિયામક તરીકે તમે જ રહો અને બાકી બધું છે અમે સંભાળીશું. ત્યારે શું થાય છે? તો કે નાનાભાઈ ભટ્ટ છે કહે છે કે તમે કહીશો તો હું નિયામક થઈશ, પણ પછી સંસ્થા મેં જ ચલાવી કહેવાશે, તમે ચલાવી નહીં કહેવાય, મારા કહેવા પ્રમાણે જ બધું ચાલશે એવું થશે. નાનાભાઈએ વાસ્તવિકતા જણાવી એટલે કે હકીકત હતી એ બધી જણાવે છે. ઘડીક મૂંગા થઈ વિદ્યાર્થીઓ કહે, સંસ્થા ચલાવવા તૈયાર છીએ પણ પૈસા લાવવાનું તો અમે કેવી રીતે કરીએ? ત્યારે એ જ તો બધી ચિંતા કરી શકે તે જ સંસ્થા ચલાવી શકે. સંસ્થા ચલાવવી એટલે કાંઈ તમે ભાજી મૂળા માનો છો? બોલો, તમે સંસ્થા સંભાળો છો ને? નાનાભાઈએ જરા કડક અવાજે કહ્યું. એટલે હવે નાનાભાઈ છે એ સખત શબ્દોમાં કહે છે કે સંસ્થા ચલાવવી એ કંઈ નાનીમાના ઘર નથી, એ કંઈ ભાજી મૂળા તમે એને માનો છો? એ સંસ્થા ચલાવવી એ કામ ખૂબ જ અઘરું છે. ઘડીક ઊભા રહી સંકોચ પામતા નજર ચૂકવતા વિદ્યાર્થીઓ ઓફિસની બહાર નીકળી ગયા. એટલે કે બધા વિદ્યાર્થીઓ હવે શું થાય છે? તો કે પોતે ઘડીક ઊભા રહ્યા છે અને પોતાની નજર ચૂકવતા એટલે કે ધ્યાનમાં ન આવવું, આવી રીતે બધા છે એક પછી એક છે એક ક્ષોભ અનુભવતા પોતે છે ઓફિસની બહાર નીકળી જાય છે. તો વિદ્યાર્થીઓ આવી રીતે નાના ભાઈ છે એ પોતાની સૂઝબૂઝથી આ સંસ્થાનમાં જે બાળકો છે એ હોશિયારી કરતા હતા તેને શું કરે છે? તો કે તેને તેની જ ભાષામાં સમજાવે છે અને પોતે શું કરે છે? તો કે પોતે છે બંને સંસ્થા છે એના કાર્યોને પાર પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ પાઠ છે પૂરો થાય છે. થેન્ક યુ.